પોરબંદરમાં રેલવે ફાટકો પર અવારનવાર ટ્રેન શન્ટિંગ થતી હોવાને કારણે ફાટક બંધ થતા અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. ઇમરજન્સી વખતે દર્દીને સમયસર સારવાર ન મળે તો તેનો જીવ પણ ગુમાવવાનો વારો આવી શકે છે, જેથી અહીં ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરના જુબેલી, રામટેકરી રોડ, કુંભારવાડા, થકર પ્લોટ રોડને લગતા 55 થી 60 ગામડાઓ તેમજ સોમનાથ, દ્વારકા રોડ, જામનગર, ભાણવડ અને પોરબંદર રોડ રેલવે ફાટક સાથે જોડાયેલ છે. ભદ્રકારી ફાટક, ફાયર બ્રિગેડ પાસેનું ફાટક અને કડિયા ફ્લોટ ફાટક આ રોડને લાગુ પડે છે, ત્યારે રેલવે સ્ટેશન ખાતેથી ટ્રેન શન્ટિંગ માટે અવારનવાર આવે છે, જેથી ફાટક બંધ કરવા પડે છે. શન્ટિંગના કારણે ફાટક બંધ થતાં અંતિમ યાત્રા માટે નીકળતા લોકો, 108 એમ્બ્યુલન્સમાં દર્દી, સગર્ભા મહિલાઓ, સર્પદંસ, એક્સિડન્ટ કેસ જેવી ઇમરજન્સી હોય તેવા સમયે ફાટક બંધ હોવાથી સમયસર સારવાર ન મળે તો દર્દીનો જીવ ગુમાવવાનો વારો આવે છે. અનેક વાહન ચાલકો સમયસર જે તે સ્થળ સુધી પહોંચી શકતા નથી, જેથી અંડરબ્રિજ અથવા ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકર હરભમભાઈ મૈયારિયાએ લેખિતમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. મારું નામ હરભમભાઈ મૈયારિયા, સામાજિક કાર્યકર. મારું કહેવાનું હતું છે કે પોરબંદરમાં રેલવે ફાટક જ્યારે બંધ હોય ત્યારે અતિશય મુશ્કેલી પડે. ભદ્રકાળી પોરબંદર જુબેલી ભદ્રકાળી રોડ, જુબેલી રામધન રોડ, જુબેલી રામટેકરી રોડ અને કુંભારવાડા ઠકર પ્લોટ રોડ, આ ચારે રોડ ઉપર ઉપર કડિયો પ્લોટનો ફાટક, આ 5 ફાટક ઉપર સતત અવરજવર ચાલુ હોય. દિવસમાં 10 થી 12 ફાટક બંધ હોય અને 35-40 હજાર માણસોને અવરજવર હોય. એમાં ઘણા ગંભીર અકસ્માતો થતા હોય, મારામારીના કેસ હોય, સર્પદંશ હોય. અને આ જામનગર, ભાણવર, સોમનાથ, દ્વારકા આ બધા રસ્તાઓ જોડાયેલા હોય તો માણસોને અત્યંત મુશ્કેલી પડતી હોય. તો વહેલી તકે આ ફાટકનું અંડર બ્રિજ અથવા ઓવર બ્રિજ બેમાંથી જે યોગ્ય લાગે એ કરવું જોઈએ. અમારા 17-7-22 રોજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત મુક્ત ફાટક યોજનાની જે યોજના જાહેરાત કરેલી છે એ મુજબ 9 શહેર અને 1 મહાનગરપાલિકામાં ઘાટ પર ફાળવી દીધેલ છે. તો આ 9 અને 1 10 10-10 જો ફાટક બની જતો હોય તો પોરબંદર અગ્રતા આપવી જોઈએ. અને બીજું, અહીંથી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ખસેડવા ન જોઈએ, કારણ કે બેકારીમાં જો આ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જો બહાર જાય તો માણસોને હલાકી વધી જાય અને પોરબંદર ધંધા ઉદ્યોગ અને વેપાર ઠપ થઈ જાય. તો મારી નગરપાલિકા અમને વિનંતી છે કે આપ 2 સ્ટેશન કોઈ સંજોગોમાં બહાર જવા ન જોઈએ. પાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષથી દરેક બજેટમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજ માટે બજેટ મંજૂર કરી ઠરાવ પસાર કરાય છે, પરંતુ કામગીરી આગળ વધતી નથી, ત્યારે વહેલી તકે આ કામગીરી શરૂ થાય તે જરૂરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.